અને કોઈ દિશામાં ચાલવાનું શરૂ કરી એનો મતલબ એને જે દિશામાં મરજી હોય એ દિશામાં ચાલી શકે બરાબર કોઈ પણ દિશામાં મનન ચાલી શકશે ફરી ડાબી બાજુ વળી જમણી બાજુ વળી જમણી બાજુ વળી ડાબી બાજુ વળી અંતે જમણી બાજુ વળીને ઊભો રહે ત્યારે જો તેમનું મોં પશ્ચિમ દિશા તરફ હોય તો મનને કઈ દિશા તરફ ચાલવાની શરૂઆત કરી હશે ચલો પ્રશ્ન બદલી ગયો છે મિત્ર હા પહેલાંનો આન્સર બધાનો તેર છે વેરી ગુડ ચલો આગળના પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ યસ હિરેન ભાઈ વેરી ગુડ હિરેન ડોડિયા અજયભાઈ વાઘેલા સરસ ચલો આન્સર તો આપ્યો તમે તમને સાચો ખોટો જોઈ લઈશું આપણે પછી છે નિગમ ચલો આન્સર આપ્યો તુક્કા ના મારતા હો મહેરબાની કરજો ગણતરી કરજો હા તો સાહેબે કીધું લાવો ને કે ચાર ઓપ્શનમાંથી દે દેન દે કરીએ કે ચલો એ બી સીડી બધા જ ઓપ્શન આવી ગયા મહાવીરસિંહ રાઠોડ યસ ઓપ્શન એ વાળા હોય એવું મને લાગી રહ્યું છે બરોબર હવે તમે જે હું સમજાવવા તમને જઈ રહ્યો છું મિત્રો એની ઉપર હવે થોડુંક ધ્યાન આપો હવે અહીંયા તો પેલા જ કહી દીધું મને કોઈ દિશામાં ચાલવાનું શરૂ કરે છે મતલબ તમને ખબર નથી ચલો એક બે વસ્તુ તમને સમજાવું એક ડાયાગ્રામથી ને એક ડાયરેક્ટ પહેલાં ડાયાગ્રામ જોઈ લઈએ તો પરીક્ષામાં કંઈક થાય તો તમે ગણતરી કરી શકો ચલો અહીંયા ફોકસ કર દો ફોકસ આપણે બોર્ડ ઉપર આવી જાઓ તમને સમજાવો અહીંયા આપણે શું કરવાનું કીધું મનન કોઈ દિશામાં ચાલે એનો મતલબ ઉત્તરમાં ચાલે દક્ષિણમાં ચાલે પૂર્વમાં ચાલે જ્યાં ઈચ્છા પડે ત્યાં ચાલી શકે બરાબર તો હવે ડાયાગ્રામ સાહેબ કઈ રીતે બનાવવાનો તો આપણની મરજી પ્રમાણે આપણે દિશામાં જવાનું પ્રતિકભાઈ મેં પહેલાં પણ કહી દીધું બંધારણનો લેક્ચર જ હતો પણ સરને ઇમરજન્સીમાં બહાર જવાનું થયું છે એટલે એમની જગ્યાએ રિપ્લેસમેન્ટમાં હું આવ્યો છું બરોબર લેક્ચર ઇન્ટરચેન્જ થયા છે તો કોઈ વખત જે તમે ટેલિગ્રામ ચેનલમાં જોતું રહેવાનું મિત્ર તમને જે છે અપડેટ મળતી રહેશે બરાબર કોઈ વખત લેક્ચરની અંદર પ્લસ માઇનસ થઈ શકે ચલો હવે આગળ જોઈએ તો કઈ દિશામાં ચાલે છે આપણને ખબર નથી તો હવે આપણે કોઈપણ દિશામાં ચાલીએ છેલ્લે ડાયાગ્રામ આવશે એટલે જે પ્રમાણે મને દિશા કીધી ને એ પ્રમાણે હું બદલીશ પહેલાં ધ્યાન આપો અહીંયા ચલો મનન કોઈ દિશામાં ચાલે છે મને ખબર નથી એટલે હું શું કર્યું અહીંયાથી આ દિશામાં ચાલવાનું શરૂ કર્યું કે આ દિશામાં ચાલે છે પછી ડાબી બાજુ વળે છે ડાબી બાજુ એટલે આ દિશા થાય ઉત્તરમાં હોય ધારો કે તો ઉત્તરથી ડાબી બાજુ તમે કહી શકો કે પશ્ચિમ થાય પછી જમણી બાજુ વળે છે તો જમણી બાજુ એટલે પાછી ઉત્તર જ થાય ધ્યાન આપતા જજો ફરી જમણી બાજુ વળે છે ફરી જમણી બાજુ એટલે ઉત્તરથી જમણી બાજુ એટલે પૂર્વ જ થાય બરોબર હવે ડાબી બાજુ વળે છે ડાબી બાજુ એટલે હજુ પાછું ક્યાં થાય ઉત્તર થાય પૂર્વથી ડાબી બાજુ એટલે ઉત્તર હવે અંતમાં એ પાર્ટી જમણી બાજુ વળીને ઊભી રહે છે તો આ જમણી બાજુ ટર્ન લીધો ત્યારે એનું મો પશ્ચિમ દિશામાં હોય તો આ દિશાને મારે નામ કયું આપવાનું તો કે અહીંયા પશ્ચિમ દિશા જ હોવી જોઈએ ફરજિયાતપણે પણ કીધું કે છેલ્લી વખત હું જમણી બાજુ ટર્ન લઉં તો પશ્ચિમ દિશા આવે બરોબર પશ્ચિમ દિશા તમારી આવી રહી છે તો પશ્ચિમ દિશા અહીંયા હોય તો હવે શું થાય પશ્ચિમ દિશા અહીંયા હોય તો સિમ્પલ લોજિક છે એક દિશાથી તમને ચારે ચાર દિશા મળી જાય જો આ રીતે પશ્ચિમ હોય તો એની સામે કોણ હોય પૂર્વ હોય પૂર્વથી જમણી બાજુ જવું એટલે યાદ કરો શું મળે તમને દક્ષિણ મળે દક્ષિણથી જમણી બાજુ જવું તો પશ્ચિમ મળે પશ્ચિમથી હું જમણી બાજુ જવું તો મને શું મળે ઉત્તર મળે ખરેખર આપણે જે દિશા હતી એ બધી જ ઉલટાઈ ગઈ જે દિશા હતી બધી જ ઉલટાઈ ગઈ કેમ કે અહીંયા તો સાહેબ ખરેખર પૂર્વ આવે વસ્તુ સો ટકા સાચી તમારી પૂર્વ જ આવે પણ જો હું સાચી દિશામાં ચાલ્યો હોત તો પણ અહીંયા હું સાચી દિશામાં ચાલ્યો નહીં એના કારણે આવું તકલીફ પડી તો અહીંયા તમારો જોવાનું છે કે પશ્ચિમ દિશા છે હવે તમે ચાલવાની આ રીતે શરૂઆત કરી હતી તો આ દિશા અત્યારે કઈ તરફ જઈ રહી છે દક્ષિણ તરફ એટલે તમારો આન્સર શું આવે દક્ષિણ પચાસ ટકા લોકોને ગયું બાઉન્સ બરોબર પચાસ ટકા લોકોને ગયું બાઉન્સ કેમ કે અહીંયા કોઈ પણ દિશામાં તમે ચાલી શકો જે પણ દિશામાં ચાલો છેલ્લે જમણી બાજુ વળીને ઊભા રહ્યો ત્યારે તમારું મો પશ્ચિમ દિશામાં જ હોવું જોઈએ તો લાસ્ટમાં તમારી કોઈ પણ ડાયરેકશન હોય ત્યાં એને પશ્ચિમ નામ જ આપવું છે સર મને બુક સેટ મળી ગયો છે ઓકે બરોબર હા ઘણા બધા વિદ્યાર્થીઓને મળી ગયો છે નીકળી છે બરાબર તો હવે ધ્યાન આપો આ હતું નોર્મલ જિંદગી જે રીતે મેન્ટોસની એડ આવે છે મેન્ટોસ મેન્ટોસ ખાઓ દિમાગથી બત્તી જલાવો એમ કે મેન્ટોસ ખાધા પહેલાં આપણે આવું વિચાર્યું બરાબર મેન્ટોસ ખાધા પહેલાં આપણે આવું વિચારીએ છીએ ખબર ના પડી ફરી સમજાવો ક્યારનો હું તમને એ જ કહી રહ્યો છું કે તમે અહીંયા કોમેન્ટ ના કરો થોડુંક ધ્યાન આપો તમે કોઈ પણ દિશામાં ચાલવાની શરૂઆત કરી શકો છો તમને ખબર નથી ચલો અહીંયા ધ્યાન આપો ફરીથી એકવાર સમજાઈ રહ્યો છું આખો ડાયગ્રામ કોઈ પણ મિત્ર કોમેન્ટ ના કરો શાંતિથી જુઓ બરોબર આખો જોઈએ હવે તમને કીધું છે ચલો હવે અહીંયા કોઈ પણ દિશામાં ચાલે છે મતલબ તમને ઈચ્છા પડે એ દિશામાં તમે ચાલી શકો અને છેલ્લે યાદ રાખવાનું છેલ્લે એનું ગમે તે કહીને પશ્ચિમ દિશામાં લાવવાનું એનો મતલબ છેલ્લે તમે જ્યાં ટર્ન લો એને પશ્ચિમ દિશાનો સિક્કો મારી દેવાનો પછી એના પ્રમાણે બધી દિશા તમારે બદલી નાખવાની ધારો કે અહીંયા હોય ત્યાંથી પહેલા આ દિશામાં જાય ઉપર તરફ જઈ રહ્યો છે ત્યાંથી તમને કીધું કે ડાબી બાજુ વળે તો ઉત્તરથી ડાબી બાજુ એટલે પશ્ચિમ થાય બરોબર પછી જમણી બાજુ એટલે પાછું ઉત્તર થાય જમણી બાજુ એટલે પૂર્વ થાય ડાબી બાજુ એટલે પાછું ઉત્તર થાય અને હવે જે છે ખાસ ધ્યાન આપજો અહીંયાથી જમણી બાજુ ટર્ન લેશે એટલે એનું મોં જે છે ખરેખર પૂર્વ દિશામાં આવે પણ ક્યારે લીગલ દિશા આપી હોય તો પણ અત્યારે એનું મોં તમને કીધું છે પશ્ચિમ દિશામાં તો એને પશ્ચિમ અહીંયા રાખી જ દેવાનું બરોબર પશ્ચિમથી સ્ટાર્ટ કરો તો પણ ચાલે કંઈ ફરક નહીં પડે કંઈ ફરક નહીં પડે ને તમે બધા ગણસોની પાંચ મિનિટ મને આપો હું તમને ડાયરેક્ટ સમજાવું બરાબર આપણે મેં મેન્ટોસવાળી વાત કરી તમને સમજાવું એનો મતલબ કે તમે આ દિશામાં ચાલવાનું શરૂ કર્યું ને તો પશ્ચિમ અહીંયા આવ્યું એનો મતલબ કે પશ્ચિમ અહીંયા હોય તો એની સામે તમને ખબર હોય છે પશ્ચિમની સામે પૂર્વજ હોય હવે આ ચાર દિશા થઈ ગઈ ચાર દિશા લખી નાખો પૂર્વથી તમે જમણી બાજુ ટર્ન લેતા એટલે તમને દક્ષિણ મળતું દક્ષિણથી પશ્ચિમ પશ્ચિમથી તમને શું મળે ઉત્તર મળે ઉત્તરથી પૂર્વ મળે તો હવે તમે વિચાર કરો કે અત્યારે ઉત્તર અને દક્ષિણ બદલી ગયા ઉપર જવું એટલે દક્ષિણમાં જયા કહેવાય નીચે જવું તો ઉત્તરમાં તો આ દિશામાં તમે ચાલવાની શરૂઆત કરી હતી આ દિશા જો બ્લેક પેનથી બનાવી રહ્યો છું આ દિશા એટલે ઉપર જતાં શું લાગે છે તમને આ દિશા એટલે શું કહેવાય દક્ષિણ એનો મતલબ જો તમે દક્ષિણમાં ચાલવાની શરૂઆત કરો તો જ તમારો આન્સર આવશે એના સિવાય નહીં આવેસ અનિલ ભાઈ સો ટકા તમારો કોન્સેપ્ટ સાચો જ છે અને હવે ચલો અહીંયા ધ્યાન આપો હવે મેન જે છે ચાર દિશા છે બરોબર મેન જે છે ચાર દિશા છે ઉત્તર છે પૂર્વ છે દક્ષિણ છે અને પશ્ચિમ છે મેન ચાર દશા છે તો આની ઉપરથી આપણે હવે સમ ગણવો હોય તો આપણે પેલા મેન્ટોસ નથી ખાતી હવે આપણે મેન્ટોસ ખાઈ લીધી બરાબર તો હવે તમને મેન્ટોસની જિંદગી જમજો આપણે કીધું તું છેલ્લે કઈ અથવા કઈ દિશામાં ચાલવાની શરૂઆત કરી હશે તો આપણી જોડે ઓપ્શન છે જ્યારે અંતર ના આપ્યું હોય ડાબી જમણી શું થાય કેન્સલ તો ભાઈ ડાબી જમણી ઉડાડો ને ડાબી જમણી ફરી જમણી બાજુ વળે છે તો જમણી ડાબી કેન્સલ બાકી શું રહ્યું જમણી બાજુ હવે તમને એવું કીધું છે મિત્ર ધ્યાન આપો એક જ વખત બે વખત સમજાયું રાજુ ભાઈ હવે પ્લે કરીને જોઈ શકશો બરોબર હવે અહીંયા ધ્યાન આપો બીજી રીતની અંદર તમને જે રીતે સમજાવવા જઈ રહ્યો છું હવે તમને કીધું ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચાર સાઈડ આપેલી છે હવે ડાબી અને જમણી તો કેન્સલ થાય તો ડાબી જમણી ડાબી જમણી કેન્સલ બાકી વધ્યું જમણી બાજુ એક વખત બીજું કઈ જ વધ્યું નહીં બધું જ ઉડી ગયું નકામું આપ્યું હતું એક જ વખત ખાલી જમણી બાજુ કીધું એનો મતલબ શું થાય કે હવે તમે કોઈ પણ દિશામાં ચાલતા હોય મને પ્રોબ્લેમ નથી જમણી બાજુ ટર્ન લેવાનો ત્યારે તમારું મોં પશ્ચિમમાં જ આવવું જોઈએ હું શું કહું છું તમે કોઈ પણ દિશામાં ચાલો કોઈ જ પ્રોબ્લેમ નથી પણ એક જ વખત જમણી બાજુ ફરો ને એટલે પશ્ચિમ એનું ઉભા રહેવા જોઈએ સ્વાર્થ એટલો છે કે છેલ્લે પશ્ચિમમાં આવવા જોઈએ ધારો કે ઉત્તરમાં હોય જમણી બાજુ ટર્ન લો તો પૂર્વમાં ઉભારો અહીંયા ક્યાં માગ્યું હતું ભાઈ અહીંયા કીધું પશ્ચિમમાં આવો પશ્ચિમમાં આવ્યા નહીં પૂર્વમાં ચાલતા હોય તો જમણી બાજુ ટન લો તો ક્યાં આવો દક્ષિણમાં આવો એનો મતલબ કે પૂર્વમાં પણ પૂર્વમાં પણ ચલાય નહીં જો તમે દક્ષિણમાં જ ચાલતા હોય તો જ તમારો આન્સર આવે કે દક્ષિણમાં તમે ચાલતા હોય ત્યાંથી તમે જમણી બાજુ ટર્ન લો એટલે તમારો ચહેરો ક્યાં આવી ગયો

તો કોઈ પણ દિશામાં જાઉં એક વખતે જમણી બાજુ ટન લો એટલે તમે ક્યાંય ઊભા રહેવા જોઈએ પશ્ચિમમાં તો દક્ષિણમાં જતો હોય ને તો જ પશ્ચિમમાં આવું બીજું કોઈ પણ દિશામાં જવું તો પશ્ચિમમાં આવીશ નહીં ચલો હવે ખબર પડી કે નહીં યસ જ્યારે તમને ખાલી પૂછવું હોય કઈ દિશામાં જઈ રહ્યો છે તો હવે થાય એમાં કેવું હોય કોઈ વ્યક્તિ સારો છો કે ખરાબ ખબર ના પડે તમને બરાબર જ્યાં સુધી ખરાબનો પરિચય ના થાય ત્યાં સુધી તમને સારું ખબર ના પડે એટલે પહેલાં તમારે શું મગજ હેંગ કર્યું પછી આ રીત આપી એટલે તમને ખબર પડી જાય હા આમાં તો ધ્યાન આપવું જ પડશે આ મસ્ત હતું આ નથી બરાબર ડાયરેક્ટ આ સમજાવું ને તો પાછા કે સાહેબ ડાયાગ્રામથી સમજાવો એટલે પહેલાં ડાયાગ્રામ સમજાવો એટલે તમને તકલીફ ના પડે બરાબર ડાયાગ્રામ એના માટે છે કે હંમેશા દરેક વસ્તુનો તોડ ડાયાગ્રામ હોય બરાબર મેન મેથડ છે એનાથી તો ઘણું ચૌહાણ હેતલ તમને બુક સેટ મળ્યો નથી તો બેન તમે પહેલાં કોલ કરો તમે એડમિશન ક્યારે લીધું છે બરાબર ઓફિસના નંબર ઉપર કોલ કરો તમને ટ્રેક આઈડી કે તમને પ્રોવાઈડ થઈ જશે બરાબર જે પણ વિદ્યાર્થીઓને બુક નથી મળી એમના ટ્રેક આઈડીને પ્રોવાઈડ થઈ જશે ત્યાં અંતર ના આપે તો દિશા ઉડાડી દેવાની ક્લિયર ચલો બરો નેક્સ્ટ પ્રશ્ન તમારા સમક્ષ આવી ગયો છે ઘણા વિદ્યાર્થીઓના આન્સર પણ આવી ગયા ધ્યાન રાખો જવાબ શું આવે ભાઈ જવાબ તો પતી ગયો યાર મિત્રો તમને જવાબ તો કીધું અહીંયા દક્ષિણ દિશામાં ચાલવાની શરૂઆત કરે તો જ તમારો જવાબ આવે દક્ષિણ દિશામાં ચાલવું પડે જે પણ વિદ્યાર્થી મિત્રોને બુક સેટ ના મળ્યો હોય તો મહેરબાની કરીને ઓફિસ નંબર કોલ કરો બુક નીકળી ગઈ હશે તમારું ટ્રેક આઈડી મળી જશે અથવા બીજામાં તમારા બીજા લિસ્ટમાં તમારું નામ આવશે ખબર હશો નહીં બધાને બુક આપવાની જ છે મિત્રો પણ અમુક ઘણા કેવું હોય કે સવારે એડમિશન લઈને પછી સાંજે ફોન કરે સાહેબ હજુ અમને બુક નથી મળી સાંજે ને સાંજે ના મળે બગા અઠવાડિયે જેવું ટાઈમ લાગી જાય મિત્રો ચલો શું આવે તો અહીંયા તમને એવું કીધું છે કઈ દિશામાં ચાલવાની શરૂઆત કરી હશે તો અંતરનું કોઈ માન્ય છે જ નહીં અંતરની તમારે કોઈ જરૂર જ નથી અંતર એટલે કઈ બાજુ તમે ચાલવાની શરૂઆત કરો ધારો કે પૂર્વમાં દસ ચાલો કે પૂર્વમાં પચાસ ચાલો બધું એક જ થાય કંઈ ફરક પડવાનો નથી મેં તમને પહેલાં પણ સમજાયા હતા તો હવે અહીંયા શું થાય પોતાના ઘરેથી નીકળી વીસ મીટર સીધો જાય છે ત્યાંથી જમણી બાજુ વળી દસ મીટર ત્યાંથી જમણી બાજુ વળી ત્રીસ મીટર અને છે તે ડા ડાબી બાજુ તો ડાબી અને જમણી કેન્સલ થયું બાકી વધ્યું એક વખત જમણી બાજુ ત્યારે તેનું મો ઉત્તર દિશામાં હોય તો કહેવા શું માગે છે ભાઈ કે એક વખત જમણી બાજુ ફરો એટલે તમારું મોં જે છે ઉત્તર દિશામાં આવવું જોઈએ કોઈ પણ દિશામાં જાઓ મને કોઈ મતલબ નથી સિમ્પલ લોજિક આ છે કોઈ પણ દિશામાં તમે ચાલો મને કંઈ જ મતલબ નથી પણ છેલ્લે એક વખત તમે જમણી બાજુ ટન લઈ લો એટલે ઉત્તરમાં આવીને ઊભા રહેવા જોઈએ તો ક્યારે આવે જો તમે પશ્ચિમમાં ચાલતા હોય ત્યાંથી જ જમણી બાજુ ટન લો તો જ તમારો જવાબ ઉત્તર દિશામાં આવે એના સિવાય પોસિબલ નથી તો ચાલવાની શરૂઆત ક્યાં કરી હોય તો કે પશ્ચિમ દિશાની અંદર ચાલવાની શરૂઆત કરી હોય પૂર્વવાળા જે છે ધ્યાન ધ્યાન રાખો રાખો જે છે છે જમણી બાજુ કીધું ડાબી બાજુ નહીં ડાબી બાજુ હોય તો પૂર્વ આવે પૂર્વવાળા ધ્યાન રાખો બીજા બધા વધારે મોસ્ટ ઓફ તો સાચા આન્સર તમારા આવી રહ્યા છે પૂર્વ નહીં આવે પૂર્વવાળા ધ્યાન આપો પૂર્વવાળા શું કરી રહ્યા છે કે પૂર્વ હોય ત્યાંથી હું ડાબી બાજુ ટર્ન લઉં ને મિત્ર તો મને ઉત્તર મળે ને અહીંયા જમણી અને ડાબી તો કેન્સલ થઈ ગયું એક જ વખત તમારે જમણી બાજુ ફરવાનું છે હજુ પણ પૂર્વ પૂર્વ ચાલી રહ્યું છે ચલો ક્લિયર થઈ ગયું ચલો આગળ વધીએ ડિસ્ટન્સ છે તોય પણ કટ કરો કંઈ ફરક નહીં પડે કારણ કે તમને એવું કીધું છે કઈ દિશામાં ચાલવાની શરૂઆત કરીએ છે શરૂઆતથી કઈ દિશામાં હશે એવું પૂછ્યું નથી મેં તમને પહેલાં પણ કીધું છે એક વખત આગળનો લેક્ચર છે જે પણ નવા મિત્રો છે જોઈ લેજો એની અંદર આપણે બેઝિક એટલે સમજ્યા કે કે ક્યારે અંતરને તમારે ઇગ્નોર કરવું એ તમારી સૂઝબૂઝ ઉપર છે મેં તમને કીધું હતું ધ્યાન આપજો અંતર ક્યારે ઇગ્નોર કરાય કઈ દિશામાં જઈ રહ્યો છે એવું પૂછ્યું હોય ત્યારે ઇગ્નોર કરાય શરૂઆતથી કઈ દિશામાં હશે બરાબર આ હશે તો કેન્સલ કોઈ દિવસ કરવાનું નહીં હા માપ ના હોય તો કેન્સલ કરો યોગેશભાઈ કંઈ જ ફરક નહીં પડે તમે ડાયાગ્રામથી ટ્રાય કરવો હોય તો ઘરે બેસીને કરજો પીડીએફ તમને મળશે જ તમ તાર બરાબર આન્સરમાં ફરક પડે તો મને કહેજો કોઈ પણ સમયની અંદર આન્સરમાં ફરક નહીં પડે પણ ધ્યાન આપજો પૂછ્યું શું છે બરાબર પછી એવું કીધું શરૂઆતથી કેટલા અંતરે છે શરૂઆતથી કઈ દિશામાં છે તો પછી ગણતરી કરવી પડે ખાલી એટલું પૂછ્યું એનું મોં કઈ દિશામાં છે એટલે તમે રાજા થઈ જાવ અંતરનું કોઈ એટલું બધું મહત્વ રહેતું નથી ચલો આર જે છે પી ના પશ્ચિમ દિશામાં છે તો પેલા પી હોવો જોઈએ ધારો કે અહીંયા પી હોય તો પી થી આ કઈ દિશા થઈ ગઈ પશ્ચિમ દિશામાં કોણ હશે તો કે હશે કેસ ની પૂર્વ દિશામાં છે જે છે છે પૂર્વ દિશામાં નવું લાયા નવું નથી તમદાર ચેક કરી લેજો ને તમતાર ચલો ટી જે છે એસ ની પૂર્વ દિશામાં છે મતલબ તમે કોઈ જગ્યા પર એને રાખી શકો નહીં આગળ પી એસની ઉત્તર દિશામાં છે એસની ઉત્તરમાં પી છે ધ્યાન આપજો ધારો કે હું અહીંયા એસ લઉં તો એસની આ કઈ દિશા કહેવાય તો કે દક્ષિણ કહેવાય મતલબ એસ અહીંયા ના હોય તો મારે એસ અહીંયા રાખવો પડે તો એસની ઉત્તરમાં કોણ થઈ જાય પી થઈ જાય એસની ઉત્તરમાં પી થાય હવે આગળ પી એસની ઉત્તર દિશામાં છે હવે ટી જે છે એસ ની પૂર્વમાં એસ અહીંયા છે તો એસ થી પૂર્વમાં કોણ હશે ટી હોય તો હવે તમારે જે છે ખાસ ધ્યાન આપવાનું છે છે ટી જે આર સાપેક્ષે સાપેક્ષે તો અહીંયા હોય કીધું એટલે આર ઉપર પ્લસ આવે જો આ દિશામાં જ તમને આન્સર મળતો હોય તો પૂર્વ દિશા ગમે ત્યાં મળતો હોય પૂર્વ દિશા જ કહેવાય બરોબર આ દિશામાં આન્સર મળતો હોય તો દક્ષિણ દિશા જ કહેવાય આ દિશા આન્સર મળતો હોય તો પશ્ચિમ દિશા જ કહેવાય અને આ દિશામાં આન્સર હોય તો ઉત્તર જ કહેવાય પણ અહીંયા જુઓ કે ટી અહીંયા છે આ દિશા એટલે શું કહેવાય તો કે પૂર્વ અને દક્ષિણ બંનેની વચ્ચે એટલે આને દક્ષિણ પૂર્વ કહેવાય અથવા તમે અગ્નિ કહી શકો શું કહી શકો દક્ષિણ પૂર્વ કહેવાય અથવા એને આપણે શું કહી શકીએ અગ્નિ કહી શકીએ એક્ઝેટ પૂર્વ એટલે પીની લાઇનમાં જ હોવો જોઈએ તો જ એને પૂર્વ કહેવાય હા અહીંયા આર ની પશ્ચિમમાં જોઈએ હા અહીંયા આ જે છે ને એવું કહેવા માંગે છે કોમા એટલે આર એ પીની પશ્ચિમ દિશામાં છે ટી જે છે એ ટી એસની પૂર્વ દિશામાં છે તથા પી એ એસની ઉત્તર દિશામાં છે કોમા છે એટલે એક વખત થાય હવે આમાં ક્યાં ફરી સમજાવવાનું આવ્યું સાવ ઇઝી પ્રશ્ન છે યાર સાવ ઇઝી પ્રશ્ન છે અહીંયા તમને કીધું કે પશ્ચિમ દિશામાં છે એટલે પી થી પશ્ચિમમાં આ કહેવાય આ બાજુ હોત તો આ એની શું કહેવાય પૂર્વ બાજુ કહેવાય તો પૂર્વ બાજુ ના હોવો જોઈએ પશ્ચિમમાં હોવો જોઈએ ચલો પછી પી જે છે એસ ની ઉત્તરમાં તો એસ છે એની ઉત્તરમાં પી તો ઉપર હોય તો દક્ષિણમાં થઈ જાય તો અહીંયા તમારે કરાવવું પડશે બધા પ્રશ્નો રિપીટ ના થઈ શકે મિત્રો તમે સમજો તો ખરા ઇઝી પ્રશ્નો છે એ પણ હું રિપીટ કરવા જઈશ તો કોર્સ ક્યારે આપણે પતાવી શકશું મિત્રો ચલો હાલો ઝડપથી હવે આર એ પી ની પશ્ચિમ દિશામાં છે પી અહીંયા છે એની પશ્ચિમ દિશા એટલે આ થાય ત્યાં આર હશે ટી જે છે એસ ની પૂર્વમાં છે તમે કોઈ જગ્યા પર ટી અને એસને અત્યારે રાખી શકશો નહીં ના રાખી શકો એટલે આગળ વધવાનું પછી અહીંયા સ્ટોપ નહીં થઈ જવાનું પ્રશ્નમાં ખબર ના પડે તો વાક્ય સ્કીપ કરીને આગળ વધો કંઈક મળશે પી એસની ઉત્તરમાં છે તો પી અહીંયા છે એસની ઉત્તરમાં કોણ પી એનો મતલબ ધારો કે અહીંયા એસ હોય તો એસ માટે પી આ તો કઈ દિશા કહેવાય દક્ષિણ કહેવાય એનો મતલબ કે એસ ઉપર ના ચાલે એસ અહીંયા જોવો જોઈએ તો એસ જે છે એસની ઉત્તરમાં કોણ થઈ ગયું પી થઈ ગયું હવે ટી એસની પૂર્વમાં તો એસ છે એની પૂર્વમાં અહીંયા કોણ હોવું જોઈએ ટી હોવું જોઈએ હવે તમને જે કીધું છે સિમ્પલ લોજિક કે અહીંયા જે છે પ્લસ આવે મેં અહીંયા પ્લસ જ્યાંથી કીધું હોય ટી આર ની સાપેક્ષ છે કઈ દિશામાં તો આર ની સાપેક્ષમાં એટલે આર ઉપર પ્લસ બને અહીંયાથી તમારે આગળ વધવાનું આ દિશા તો આ તમારા માટે પૂર્વ કહેવાય આ તમારા માટે દક્ષિણ કહેવાય તો ના તો ભાઈ ટી પૂર્વમાં છે તો ટી દક્ષિણમાં છે ક્યાં છે તો કે વચ્ચે આટા મારે છે વચ્ચે આંટા મારતો એટલે આ દિશાને શું કહેવાય દક્ષિણ પૂર્વ કહેવાય શું કહેવાય દક્ષિણ પૂર્વ એક્ઝેટ જો આમાં ચાલતો હોત તો તમારે કહેવાય બરોબર એક્ઝેટ આ દિશામાં ચાલતો હોય અહીંયા કોઈ જગ્યાએ તમને ટી હોત ને અહીંયા કોઈ જગ્યાએ તો કહેવાય કે આર થી પૂર્વમાં છે હોય તો ની વાત છે પાછા એવું કહેતા નહીં સાહેબ તમે અહીંયા ક્યાં લખ્યો જો ટી આ જ લાઈનમાં હોય તો પૂર્વ કહેવાય ટી એક્ઝેક્ટ આ લાઈનમાં હોય તો દક્ષિણ કહેવાય પણ વચ્ચે છે એટલે તમે શું લખી શકો બરોબર દક્ષિણ પૂર્વ ક્લિયર